હવે આપણે જોઈએ વિભાજિત સમાકૃતિ. વિભાજિત સમાકૃતિ કોને કહેવાય? તો કે સમાકૃતિમાં વિભાજન કરવામાં આવ્યું હોય, ભાગ પાડવામાં આવ્યો હોય. તો પ્રથમમાં જોઈએ પહેલા આપણે કોઈ બે અને દાખલા નંબર 5 સાથે 2.3 દાખલા નંબર 5 પેજ નંબર 55 ટેક્સ્ટબુક ખોલી રાખજો. કોઈ બે અલગ અલગ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓની ઉંમર વિશે નીચે પ્રમાણે માહિતી મળી છે, તેની યોગ્ય આકૃતિ દ્વારા રજૂ કરો. વિસ્તાર એ અને વિસ્તાર બી. વિસ્તાર એ માં કુલ છે 1200, એટલે આપણે આખો સ્તંભ ભારે 1200 દોરવાનો રહેશે. એવી જ રીતે વિસ્તાર બી માં કુલ સંખ્યા છે 1000, તો આખું છે આપણે 1000 નો દોરવાનો રહેશે. પછી હવે એમાં વિભાજન કરવાનું રહેશે. કઈ રીતે વિભાજિત કરવું? તો એના માટે આપણે વિભાજિત રેખા તૈયાર કરવી પડશે. તો જોઈએ આપણે કઈ રીતે વિભાજિત કરીએ. વિસ્તાર એ કુલ છે કેટલા? તો કે 1200 છે, એમાંથી 480 બાદ કરશો એટલે પહેલું વિભાજન પડશે 720. કુલમાંથી જે પહેલો વિસ્તાર 15થી ઓછું ઉંમરના જે બાળક આપેલા છે, બરાબર છે, એ બાદ કરશો એટલે મળશે 480. 480 બાદ કરશો એટલે મળશે 720. તો પહેલું વિભાજન આપણે ક્યાં કરશું? 720. ત્યારબાદ 720 માંથી હવે 360 બાદ કરશું એટલે મળશે 360. તો બીજું વિભાજન આપણે કરશું 360 માં. ત્યારબાદ 360 માંથી 240 બાદ કરશું એટલે મળશે 120. એટલે આને ત્રીજું વિભાજન કરશું આપણે 120 માં. આમ ત્રણ વિભાજન કરતા આપણને કુલ 4 ભાગ મળશે, જેમાં સૌથી ઉપરનો ભાગ છે એ બાળક માટે, પછી ટપકા કરેલો ભાગ છે એ યુવાન માટે, ઊભી લીટી છે એ વયસ્ક માટે, અને ખાલી બોક્સ જે રહ્યું છે એ વૃદ્ધ માટે. એટલે આપણે ઊંધું જોતા વૃદ્ધ છે એ 60થી વધુ વ્યક્તિઓ છે, તો વૃદ્ધનું ખાલી કેટલું છે? તો કે 120. તો 120 થઈ ગયા. ત્યારબાદ વિસ્તાર બી એટલે વિસ્તાર એ માટે 35થી 60 વર્ષની જેને વયસ્ક કહીએ છીએ એ કેટલા છે? તો કે 240. તો એ 240 માં છે. એ રીતે આપણે આખું છે વિસ્તાર એ નું વિભાજન થશે અને વિભાજિત સ્તંભ આકૃતિ દોરાશે. હવે જોઈએ વિસ્તાર બી માટે. વિસ્તાર બી માટે આપણને કુલ સંખ્યા આપેલી છે 1000, તો કુલ આપણે 1000 લઈશું. ત્યારબાદ પહેલું છે વિસ્તાર બી માટે બાળક માટે 350, તો 1000 માંથી 350 બાદ કરતા કેટલા રહે છે? 650. તો પહેલી વિભાજિત રેખા આપણે ક્યાં દોરશું? 650 ઉપર. ત્યારબાદ બીજું છે 650 માંથી અમે આપણે 250 બાદ કરી દઈશું એટલે આવશે 400. તો બીજી વિભાજિત રેખા આપણે ક્યાં દોરશું? 400 ઉપર. ત્યારબાદ 400 માંથી 200 બાદ કરશું એટલે ત્રીજી વિભાજિત રેખા આવશે 200. તો ત્રીજું વિભાજન આપણે દોરશું 200 માં. આમ આપણે આડી રેખા છે એને બાળક, ઊભી ફટકા છે એ યુવાન માટે છે, ઊભી રેખા છે એ વયસ્ક માટે છે, અને જે કોનું ખાલી છે એ કોના માટે છે? તો કે વૃદ્ધ માટે છે. આમ વિભાજિત સ્તંભ આકૃતિમાં અલગ અલગ વિભાગ પાડી અને વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે, જ્યાં આ અક્ષ ઉપર વ્યક્તિની સંખ્યા અને એક્સ અક્ષ ઉપર વિસ્તાર એ અને બી આ નોંધેલું છે, જે આપણે એક શ્રેણી બરાબર 200 વ્યક્તિઓ લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ. વિભાજિત સ્તંભ આકૃતિ છે એ તમારે એના પછીનો દાખલો જે દાખલા નંબર 6 છે એ તમારે જાતે હોમ